સાબરકાંઠાના ખેડબ્રહ્મા હાઈવે પર આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે વાત કરીએ તો ખાનગી પેટ્રોલ પંપ અને જીન વચ્ચે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જીન માલિક દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગને કાબુ મેળવવા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરની ગણેશજીના કમ્પાઉન્ડમાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રેલવે ફાટક પાસે આવેલ ગણેશજીના કમ્પાઉન્ડમાં અને પાટીદાર કોમ્પ્લેક્સના પાછળના ભાગે વિકરાળ આગ લાગી હતી. આગ લાગતા આકાશમાં ધુમાડાના ગોટે ગોટ જોવા મળ્યા હતા. આગ પર કાબુ મેળવવા વડાલી અને ખેડબ્રહ્માના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ વિકરાળ આગ પર સંપૂર્ણ કાબુ ન મેળવતા ઈડરથી વોટર બ્રાઉઝર બોલાવવાની ફરજ પડી હતી. આ વિકરાળ આગને કઈ બાજુમાં રહેલ યુજીસીવીએલની ડીપીને નુકસાન થયાના વાવળ સામે આવી છે. ત્યારે આ ઘટનાને લઈ વડાલી મામલતદાર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા હાઈવે પર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખાનગી પેટ્રોલ પંપ અને જીન વચ્ચે આગ લાગી હતી. સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરની ગણેશજીના કમ્પાઉન્ડમાં અચાનક આગ લાગી હતી. રેલવે ફાટક પાસે આવેલ ગણેશજીના કમ્પાઉન્ડમાં અને પાટીદાર કોમ્પ્લેક્સના પાછળના ભેગે વિકરાળ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા આકાશમાં ધુમાડાના ગોટે ગોટ જોવા મળ્યા હતા. આગ પર કાબુ મેળવવા વડાલી અને ખેડબ્રહ્માના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ વિકરાળ આગ પર સંપૂર્ણ કાબુ ન મેળવતા ઈડરથી વોટર બાઉઝર બોલાવવાની ફરજ પડી હતી. આ વિકરાળ આગને લઈને બાજુમાં રહેલ યુજીસીવીએલની ડીપીને પણ નુકસાન થયું હતું. આ ઘટનાને લઈ વડાલી મામલતદાર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આજુબાજુના લોકોમાં પણ ફફડાટનો ભય ફેલાયેલો જોવા મળી રહ્યો હતો. રાજકમલસિંહ પરમાર, પીટીવી ન્યૂઝ, સાબરકાંઠા.